નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે કે અંગ્રેજી માધ્યમની ઘેલચા આખરે બાળકો પર માઠી અસર, અને આવું શા માટે. સૌથી પહેલા અપડેટ પર નજર કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. એનસીઆરટીના વડા છે સકલાની, કે જેમણે માતા પિતાને ચેતવણી આપી છે. સકલાનીની માતા પિતાને ચેતવણી છે. તેમણે કહ્યું છે કે બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની વાલીઓની જે ઘેલછા છે તે બાળકો માટે આત્મહત્યાથી ઊંચી નથી. જો એનસીઆરટીના વડા આવું કહી શકતા હોય તો સૌથી મોટો સવાલ એ છે કે એવું તો એમને શું લાગ્યું હશે. અંગ્રેજીમાં ગોખવાથી બાળકોનું જ્ઞાન છે કે જે ઘટે છે. એનસીઆરટી ડાયરેક્ટર છે સકલાની, તેમણે આ નિવેદન આપ્યું છે. માતા પિતાનું અંગ્રેજી માધ્યમની શાળા પ્રત્યે જે આકર્ષણ છે તે વધી રહ્યું છે, અને માતૃભાષામાં ન ભણાવવા માટેની તેમની જે પીછેહટ છે તે જોવા મળે છે. સકલાનીનો દાવો છે આત્મહત્યાથી ઓછું નથી. એટલા માટે એક ઇન્ટરવ્યુમાં એનસીઆરટીના વડાએ જણાવ્યું છે કે અંગ્રેજી માધ્યમમાં મૂકવા માટે બાળકો પર થતું માતા પિતાનું પ્રેશર અને ઘેલછા, કે એક સમાજની ઉપર તેમનું જે બાળક છે તે કઈ રીતે. કારણ કે જો તમે 2-4 લોકોની જોડે ઊભા હશો, તેમાંથી કોઈ એક વ્યક્તિ અને તેમનો દીકરો કે દીકરી અંગ્રેજી માધ્યમમાં હશે, અને તેમાં તેના સમકક્ષ તમારું બાળક ગુજરાતી માધ્યમમાં ભણેલું હશે, તો પછી એક સ્ટેટસની વાત આવી જાય છે. અને તેના કારણે જે આ સ્ટેટસને બતાડવા માટે માતા પિતા કે જે પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મૂકતા હોય છે, આગામી સમયની અંદર ખૂબ સારી રીતે અર્નિંગ કરવા માટે કે પછી ફ્યુચર માટે તેઓનું પ્લાનિંગ હોય છે. પરંતુ શું આનાથી ફ્યુચર બનશે એ સૌથી મોટો સવાલ છે. માતા પિતાનું અંગ્રેજી પ્રત્યેની જે ઘેલચા છે બાળકોને મૂકવા માટેની, જે એનસીઆરટીના વડા છે સકલાની, તેમણે દાવો કર્યો કે તે બાળકો માટે આત્મહત્યાથી ઓછું નથી. એક ઇન્ટરવ્યુની અંદર તેમણે આ જણાવ્યું છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગના આ વડા છે સકલાની, કે જેમણે માતા પિતાની ચેતવણી આપી દીધી છે કે તમે હજુ પણ સમજી શકો છો. બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની આ જે ઘેલછા છે તેને દૂર કરો. કારણ કે જે ઘરની અંદર એ નાનું બાળક કે જે નાનાથી મોટું થતું હોય, જે ભાષાને સાંભળતું હોય, જે ભાષા સાંભળીને તે મોટું થતું હોય, અને એ જ ભાષામાંથી તે તરત જ્યારે સ્કૂલમાં જાય છે તેને તે ભાષા નહીં પરંતુ જે ભાષા શીખવાયો છે તે શીખવાડવામાં આવતી હોય છે. તો આખરે જે રીતે અંગ્રેજી માધ્યમની ઘેલચા વધી રહી છે, પરંતુ ગુજરાતી માધ્યમની અંદર જે શિક્ષણ સ્તર વધી રહ્યું છે અને તેમાં પણ ગુજરાતી માધ્યમમાં ઓછી ટકાવારી ને અંગ્રેજી માધ્યમમાં સૌથી વધારે સ્ટુડન્ટ્સ, આની ઉપર ચર્ચા કરીશું. આપણી સાથે બંકિમ શાહ જોડાયા છે શિક્ષણવિદ છે. બંકિમભાઈ સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. આજે અંગ્રેજી માધ્યમ પ્રત્યેની જે ઘેલચા છે એનસીઆરટીના વડા સકલાનીએ કહી દીધું કે આત્મહત્યાથી ઓછું નથી, આપનું શું કહેવું છે? ચોક્કસપણે જેને કહેવાય કે એમની વાત સાથે હું 100% સહમત છું. રીઝન એટલા માટે કે હું ઘણી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલો છું. બાળકને શિક્ષણ કેવું હોવું જોઈએ, સરકાર દ્વારા જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી છે તેની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાળકને તેની માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ, સાથે સાથે ઇઝીલી તે ગ્રહણ કરી શકે. જો નોલેજની વાત છે બેન, તમે કે હું કોઈ પણ હોઈ છું, નોલેજ અથવા તો શિક્ષા ત્યારે જ પ્રાપ્ત થશે ત્યારે જ્યારે તમે તેને સમજી શકશો અને તેને ગ્રહણ કરી શકશો. આવા સંજોગોની અંદર સાયકોલોજીસ્ટ અને જેને કહેવાય કે શિક્ષણવિદોએ જે અભ્યાસ કર્યો છે તે અભ્યાસ અનુસાર બાળક તેની માતૃભાષાની અંદર જેને કહેવાય કે સારામાં સારી રીતે એજ્યુકેશન પ્રાપ્ત કરી શકશે. એની ગ્રહણ શક્તિ જે છે એની માતૃભાષામાં સારી હશે. કારણ શું કે 24 કલાક જે ઘરમાં રહે છે, જે મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે તે 24 કલાક જેને કહેવાય કે પોતાનો સમય બિતાવે છે, એમની જે લેંગ્વેજ છે એ જ લેંગ્વેજ બાળક સરળતાથી સમજી શકે છે. બીજું, તમે જે વાત કરી કે ભાઈ આજે જેને કહેવાય સમાજની અંદર તેની ગેલછા છે, એ વાત સાથે પણ હું 100% સહમત છું. પોતાના સ્ટેટસ માટે, અને મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, અરે સાહેબ ઇંગ્લિશ મીડિયમમાં નહીં, હવે તો એ કઈ સ્કૂલમાં ભણે છે અને કેટલા લાખ ફી ભરે છે એ પણ સ્ટેટસનો સવાલ હોય છે. જ્યારે આવા સંજોગોની અંદર ઇંગ્લિશ મીડિયમમાં ભણવાથી સારું રિઝલ્ટ આવે, ઇંગ્લિશ મીડિયમમાં ભણવાથી મારો છોકરો ડોક્ટર એન્જિનિયર બની જાય, તો આ વાત તદ્દન ખોટી છે. બાર સાયન્સનું રિઝલ્ટ આવે અને એના ટોપર તમે બેન જોશો તો ડેફિનેટલી જેને કહેવાય કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હશે,
જ્યારે આવા સંજોગોની અંદર મારું ચોક્કસપણે માનવું છે કે બાળક જે ભાષા સરળતાથી સમજી શકે, જે ભાષા તે સરળતાથી ગ્રહણ કરી શકે, તે ભાષામાં જો શિક્ષણ આપવામાં આવે તો એ તેજસ્વી બાળક થઈ શકે. ઓકે બંકીભાઈ, એક એક વાત એ પણ છે કે જે એનસીઆરટી ના વડા છે તેમણે એ વાત તો પણ ઉલ્લેખ કર્યો કે જે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણવા માટે પોતાના બાળકોને જે વાલીઓ મૂકે છે ત્યાંના જે શિક્ષકો છે એ પણ ખુદ એટલા તાલીમ મેળવેલા નથી હોતા, તો એ બાળકને શું શિક્ષણ આપશે? જો જ્યાં સુધીને તાલીમની વાત છે ત્યાં સુધીને હવે સરકારના જે નિયમો છે તે નિયમો મુજબ કમ્પલસરી બીએડ કરેલા ટીચરોનું રજીસ્ટ્રેશન થાય છે અને રજીસ્ટ્રેશન થયા પછી જ સ્કૂલ રજીસ્ટ્રેશન થાય છે. એટલે તાલીમબદ્ધ શિક્ષકો હા પ્રાઇમરી લેવલે હોઈ શકે, હજુ મોન્ટીસરી કરેલા ટીચર્સ કે પીટીસી કરેલા ટીચર્સ એ કદાચ અમુક શાળાઓ જે છે આવા ટીચર્સ લેતી નથી, પરંતુ જેને કહેવાય કે હાયર સ્ટડી માટે મારું ચોક્કસપણે માનવું છે કે સરકારની નીતિ અનુસાર બીએડ કરેલા ટીચર જ હવે શાળામાં કમ્પલસરી લેવામાં આવે છે. અંગ્રેજીની અંદર, અંગ્રેજી મીડિયમની અંદર આપને ખ્યાલ હશે કે ગોખવાની એક પદ્ધતિ હોય છે અને ગોખવાની પદ્ધતિના કારણે બાળકોનો વિકાસ રૂંધાઈ જાય છે, તેમના માટે રટ્ટો મારવો એ જ બધું જ હોય છે અને એના કારણે તેમના જ્ઞાનમાં ઘટાડો થાય છે. શું આપ તે વાત સાથે સહમત છો? 100% સહમત છું. રટ્ટો મારવાની પદ્ધતિ જો આમાં પરિસ્થિતિ એવી થાય છે, હું ઘણા બધા વાલીઓ ફરી એક વખત કહું, ઘણા બધા વાલી અને વિદ્યાર્થી સાથે સંપર્કમાં છું અને આવા પ્રોબ્લેમ્સ જેને કહેવાય કે મારે દરરોજ જે આવતા હોય છે, પરિસ્થિતિ એવી છે કે ઓક્સફર્ડ ને એવી સ્કૂલોની અંદર ઇંગ્લિશ મીડિયમમાં હવે સ્કૂલોમાં પણ હોડ છે કે મારી સ્કૂલની બુક નંબર 1 હોવી જોઈએ, આમ ઓક્સફર્ડની હોવી જોઈએ, આ પ્રકાશનની હોવી જોઈએ. હવે એનું ઇંગ્લિશ એટલું હાઈ છે કે ઘરે પેરેન્ટ સમજી શકતા નથી, અને જેના લીધે પહેલા આપણે જ્યારે અભ્યાસ કરતા ત્યારે આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન આપણને અભ્યાસમાં હેલ્પ કરતા, હવેની પરિસ્થિતિમાં એક જ છે, સ્કૂલની અંદર પણ કહેવામાં આવે છે આટલા જ પ્રશ્નો તૈયાર કરો, ગોખી મારો, રટ્ટો મારી દો, એની અંદરથી જ એક્ઝામ લઈ અને એ એક્ઝામનું રિઝલ્ટ આપવામાં આવે છે. આ સાઈડ પેરેન્ટ્સ ખુશ છે કે મેં નંબર 1 શાળામાં એડમિશન લીધું, મેં આટલા લાખ ફી ભરી એટલે હું સેફ છું, મારો છોકરો સેફ છે અને હવે મારો છોકરો ટકાટક ઇંગ્લિશ બોલશે. પરંતુ ત્યાં સ્કૂલની અંદર જેને કહેવાય કે એને ક્વેશ્ચન્સ આન્સરના રટ્ટા મરાવવામાં આવે છે, જેના લીધે પેરેન્ટ્સ જે છે એમની જે અપેક્ષા હોય છે કે મારો બાળક ફાંકડું ઇંગ્લિશ બોલે અથવા તો ઇંગ્લિશની અંદર એની સમજ કેળવે, એ હકીકતની અંદર થઈ શકતું નથી. ઓકે, પણ આમાં આપને એવું નથી લાગતું કે પોતાના જ મૂળ, પોતાની જ સંસ્કૃતિ એ બાળક ભૂલતું જઈ રહ્યું છે? તદ્દન સાચી વાત છે. એ એટલા માટે કે આપણો એક ભવ્ય સાંસ્કૃતિક વારસો અને આ સાંસ્કૃતિક વારસાની અંદર જ્યારે સાહેબ નાલંદા અને આજે જ્યારે ડિબેટ થઈ છે ત્યારે જેને કહેવાય કે બિહારની અંદર એક યુનિવર્સિટીનું ઓપનિંગ માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે કરી રહ્યા છે ત્યારે સાહેબ નાલંદા અને તક્ષશિલા વિદ્યાલયો એ આપણી સંસ્કૃતિ છે, સંસ્કૃતના વેદો અને જેને કહેવાય કે સંસ્કૃત ભાષા એ આપણી ભાષાની જનની આ ભારત દેશ છે. આવી સંસ્કૃતિની અંદર જેને કહેવાય કે માત્ર અંગ્રેજી પાછળની ગેલછા, હું આ જીએસટીવીના માધ્યમ દ્વારા પેરેન્ટ્સને ચોક્કસપણે કહીશ, અરે સાહેબ આ વખતે એમના નીટનું રિઝલ્ટ આવ્યું, સાહેબ ટોપર કોણ છે? ટોપર ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે. સમગ્ર દેશની અંદર જેઈ એડવાન્સનું રિઝલ્ટ આવ્યું, તમે સાહેબ જેઈ એડવાન્સના રિઝલ્ટ ઉપર નજર કરશો, ટોપર 12th સાયન્સ ગુજરાતી મીડિયમના છે. આ જ રીતે તમે સીએ નું સાહેબ રિઝલ્ટ જુઓ, જેટલી દેશની ટોપ લેવલની એક્ઝામ છે. અરે બીજું જવા દો સાહેબ, અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં જાઓ, આ વર્ષે અથવા ગયા વર્ષે જે 150 વિદ્યાર્થીને એડમિશન મેળવ્યા છે સાહેબ, એનો સરારાશ કાઢશો, 150 માંથી 100 છોકરા ગુજરાતી મીડિયમ. અને બંકિમભાઈ, જે તે વખતે જ્યારે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ જ સારી રીતે એણે 12મા ધોરણમાં મેળવ્યા હતા અને સીએ બનવા માંગતી હતી, એ વિદ્યાર્થી સાથે આપણે હતા, આપને ખ્યાલ હશે જ્યારે રિઝલ્ટ આવ્યું હતું એમાં પણ રાજકોટ વિદ્યાર્થી કે જેના પિતા બટાકાની લારી ચલાવતા હતા અને એણે ટોપ કર્યું હતું એ પણ આપણી સાથે હતો, એ પણ ગુજરાતી મીડિયમમાં હતો. એટલે કે જે સ્તરની વાત છે, પછી તમે સીબીએસઈના રિઝલ્ટ્સ જોશો, જે ઉત્સાહ એ બાળકોના ચહેરા પર હોવો જોઈએ, જે ગુજરાતી માધ્યમના બાળકોના ચહેરા પર હોય છે, એ ઉત્સાહ હંમેશા દેખાતો જ નથી. એવું તો કેમ હોય છે?
રીઝન એક જ છે સાહેબ, ગુજરાતી મીડિયમનું બાળક જે છે ને અત્યારે કેવું છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં જે મૂક્યું અને ઇંગ્લિશ મીડિયમમાં બાળકને મૂક્યું એટલે બાળક પણ મેન્ટલી એવું સમજે છે. પહેલા તો એ લોકો જે છે મોટે ભાગે રૂપિયાવાળા પેરેન્ટ્સ હોય એ ઇંગ્લિશ મીડિયમમાં મૂકતા હોય. આવા સંજોગોમાં ગુજરાતી મીડિયમની અંદરનો બાળક એને જિંદગીમાં સાહેબ સ્ટ્રગલ કરી હોય છે, એને એમ હોય છે કે મારે ભણવું છે, મારે નોલેજ મેળવવું છે, મારે વિદ્યા પ્રાપ્ત કરવી છે, એ ટસન જે છે એ ટસન ગુજરાતી મીડિયમના બાળકોમાં હોય છે. અને જોડે જોડે વિષયની ગહેરી સમજ, પોતે જે ભાષા સમજે છે એ જ ભાષાની અંદર પોતાના વિષયની ગહેરી સમજ એ મેળવી શકે છે અને તેના લીધે એ રિઝલ્ટથી ખુશ હોય. સામે ઇંગ્લિશ મીડિયમના બાળકો જે છે પાસ થાય છે, પાસ થાય 60-70% લાવે, પણ જે એચિવ કરવું છે એ એચિવ ગોલ કરી શકતા નથી. અને એટલા માટે તેમના ચહેરા પર જે ખુશી હોય, જે એક્સાઇટમેન્ટ હોય, જિંદગીમાં કંઈક મેળવવાની અપેક્ષા અને મેળવ્યા પછીનો ચહેરા પરનો જે આનંદ હોય એ ત્યાં ક્યાંક કોઈક જગ્યાએ કમી એ ડેફિનેટલી જોવા મળે છે. ઓકે, આજે એનસીઆરટીના પ્રમુખ છે, તેમણે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન દ્વારા ઓડિશાની બે ભાષાઓમાં પુસ્તક તૈયાર કરવાનો ઉલ્લેખ કર્યો છે. એટલા માટે કે હવે તમે ત્યાં તેમની માતૃભાષાને શીખવાડો. જેમ આપણે આ પહેલાં જ અગાઉ જોઈ ચૂક્યા છે કે કહેવામાં આવ્યું છે કે ગીતાના પાઠ ભણાવવામાં આવશે, ગીતા શીખવાડવામાં આવશે, પરંતુ હજુ તેને અમલની નીતિને લઈને ઘણી બધી અસમંજસતાઓ છે. મુદ્દો એ છે કે જ્યારે આપ ભારતના કોઈ પણ ભાગમાં જશો, પશ્ચિમ બંગાળમાં જશો તો બંગાળી ભાષા, મહારાષ્ટ્રની અંદર જશો તો મરાઠી ભાષા, એ જ મરાઠી ભાષા શીખેલો દીકરો કે દીકરી જો ગુજરાતની અંદર આવે છે તો પણ તે પોતાની ભાષા બોલે છે, તો પણ તે પોતાની ભાષા સાથે પ્રેમ કરતો હોય છે, હિન્દી એ શીખે છે કારણ કે તે કોઈકને સમજાવી શકે. સાચી વાત છે સાહેબ. એક આપણે ગુજરાતી એવું કહેવાય કે ગુજરાતે સિંગાપુરને અનુલક્ષીને અથવા તો એટલું ડેવલપ છે, અને સાચું કહું તો ડેવલપની ભાષા એટલે ફાંકડું ઇંગ્લિશ બોલવું અને ઇંગ્લિશમાં જવાબ આપવા, એવી મેન્ટાલિટી દોસ્તો આપણી પ્રજાની છે. પરંતુ પોતાની ભાષા પ્રત્યેનો પ્રેમ, મને તો કહેતા દુઃખ થાય છે સાહેબ, આ વર્ષે 10માનું રિઝલ્ટ આવ્યું, 10મા SSC બોર્ડનું છેલ્લા 10 વર્ષના રિઝલ્ટ ચેક કરજો. મેથ સાયન્સ કરતા ગુજરાતીમાં છોકરા વધારે ફેલ હોય છે. ડુ યુ ઇમેજિન કે ગુજરાતનો વિદ્યાર્થી અને 10મા બોર્ડની પરીક્ષાની અંદર મેથ કરતા કે સાયન્સ કરતા ગુજરાતીમાં ફેલ વધારે છે. ગુજરાતી જેની માતૃભાષા છે એ વિષયની અંદર વિદ્યાર્થી ફેલ છે. એનું એક જ કારણ છે, અંગ્રેજી પાછળની ગેલછા બરાબર, જેના લીધે આપણે આપણી માતૃભાષા જે છે માતૃભાષાને પ્રેમ હોવો જોઈએ, એના પ્રત્યેનું રિસ્પેક્ટ હોવું જોઈએ. અને ડેફિનેટલી સાયન્સે પણ પુરવાર કરેલું છે અને જે નવી શિક્ષણ નીતિમાં આપવામાં આવ્યું છે કે KG 3 વર્ષ અને પહેલું બીજું આ 5 વર્ષનું શિક્ષણ તો બાળકને માતૃભાષામાં જ મળવું જોઈએ. અને ગુજરાતની પ્રજાને આજે GSTV માધ્યમ દ્વારા એક શિક્ષણવિદ તરીકે હું નમ્ર અરજ કરું છું, સાહેબ ઇંગ્લિશના ક્લાસીસ કરાવજો. તમારા બાળકને ઇંગ્લિશ બોલતા શીખવું હોય એમાં કશો વાંધો નથી. અંગ્રેજીના વિરોધી હું નથી, પરંતુ ચોક્કસપણે કહીશ કે માતૃભાષામાં શિક્ષણ મેળવેલું બાળક જે પ્રગતિ કરશે એ ગોખણીય અંગ્રેજી શિક્ષણ પાછળ નહીં કરી શકે, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. બંકિમભાઈ, આપને ખ્યાલ જ હશે કે ગુજરાતથી બનેલા ઉદ્યોગપતિઓ, ગુજરાતની અંદરથી ગયેલા બિઝનેસમેનો, જેમણે ગુજરાતી ભાષામાંથી જ બધું કેળવેલું છે, એ કોઠાસૂચ છે, સમજ છે, અને અત્યારે ક્યાં બેઠા છે આપણને ખબર છે. જ્યારે ત્યારે પણ તે પોતાના મૂળ વતનમાં આવે છે તો તેઓ પોતાની ભાષાને છોડતા નથી. પરંતુ શું આપ એ વાતને માનો છો કે અંગ્રેજી માધ્યમમાં ભણવા માટે એક પછી એક જે ગ્રુપ હોય તેમાં પણ વાલીઓ બીજાના પુત્રને જોઈને પણ પોતાનું બાળક પણ કેમ ન મૂકે, ભલે ને પોતાના ઘરની પરિસ્થિતિ ગમે તેમ ચાલે, પરંતુ બાળક તો ઇંગ્લિશ મીડિયમમાં ભણવું જોઈએ, એવી ગેલછા છે. એવી ગેલછા છે જ. હું સુખી રોટી ખાઈશ. આવા 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 પેરેન્ટ્સના મોઢે કદા તમે, હું તો ઘણી વખત આ બધા વર્ડ્સ મેં સાંભળેલા છે કે અમે કોમ્પ્રોમાઇઝ કરીશું. હવે એના માટે તો રવા દો. હવે તો પરિસ્થિતિમાં, પહેલા એવું સૂત્ર હતું અમે બે ને અમારા બે, હવે માત્ર એક જ સંતાન છે અને એક સંતાન પાછળનું રીઝન જે પેરેન્ટ આપે છે કે નહીં મારે મારા બાળકને અંગ્રેજી માધ્યમમાં વાલીઓની વાત કરી રહ્યા છીએ ત્યારે અમારા સંવાદદાતા વિરેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિરેન્દ્ર,
શું વાલીઓનું કહેવું સામે આવે છે કે અંગ્રેજી માધ્યમમાં જ શા માટે ભણવા મૂકવા છે માતૃભાષા, અને જે રીતે અંગ્રેજી માધ્યમ પાછળની તેમની જે ઘેલછા છે તેને લઈને તેમનું શું કહેવું છે? બિલકુલથી માનસી કે ગુજરાતી ભાષા એક આપણી માતૃભાષા છે, ને અનેક તમે જે પ્રમાણે પહેલાં જણાવ્યું તે મુજબ અનેક બિઝનેસમેનો હોય, રાજકીય નેતાઓ હોય, તમામ લોકો પોતાની માતૃભાષાથી જ આગળ આવ્યા છે. ત્યારે હાલ જીએસટીવીની ટીમ શાહીબાગ ખાતે ઉપસ્થિત થઈ છે અને અહીંના જે તમામ લોકો છે તેમની સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરવામાં આવી છે. કારણ કે માનસી હાલ સાત તે છૂટવાની છે ને, તમામ છૂટ્યા તેમજ પોતાની સ્કૂલની અંદર પણ જવાનો સમય થઈ ચૂક્યો છે. અહીંયા છે તેમની સાથે ચર્ચા કરી તેમજ ઇંગ્લિશ મીડિયમ વાલીઓને ઇંગ્લિશ મીડિયમના બાળકોને ભણાવવા બહુ છે. જો ગુજરાતી મીડિયમ હોતી હૈ ઇંગ્લિશ મીડિયમ હોતી હૈ જો પેરેન્ટ્સ હોતે ના ઉનકો જો ગેલછા હોતી હૈ ક્યું હોતી હૈ. હમ લોગ રાજસ્થાન સે હૈ તો ઉસ હિસાબ સે હમારે જબ વહાં પે જાતે હૈ તો ગુજરાતી ચલતી નહીં હૈ, ઉસ હિસાબ સે હમ ઇંગ્લિશ મીડિયમ મેં પઢાતે હૈ. રાજસ્થાન મેં જબ આપ જાતે હો તો રાજસ્થાન કે અંદર જો વહાં કે લોગ હોતે હૈ વો રાજસ્થાની સ્કૂલ મેં પઢાતે હૈ યા ઇંગ્લિશ મીડિયમ મેં પઢાતે હૈ? ઇંગ્લિશ મીડિયમ મેં પઢાતે હૈ પર વહાં ગુજરાતી નહીં હોતી હૈ, વહાં સંસ્કૃત હોતી હૈ, ગુજરાતી નહીં હોતી, ઇસલિયે બચ્ચે કો ફિર ઇંગ્લિશ મીડિયમ મેં ઇસલિયે હમે પઢાના પડતા હૈ. અન્ય એક પેરેન્ટ્સ છે તેમની સાથે પણ ચર્ચા કરવાની કોશિશ કરીશું આપણે કે વડીલ તમામ જે લોકો હોય છે જે પેરેન્ટ્સ હોય છે તે લોકો તેમના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની ખૂબ જ ઈચ્છા ધરાવતા હોય છે. એટલે કે તમામ લોકોની હવે જનરેશન જે નવી આવી છે તેમને ઘેલછા ઇંગ્લિશ મીડિયમ પ્રત્યે હોય છે, શા માટે પોતાની માતૃભાષા ગુજરાતી ભાષા તરફ નહીં? ગુજરાતી ભાષાનો જે પ્રભુત્વ હોવું જોઈએ આપણી માતૃભાષા ગુજરાતી ભાષા છે, તો શા માટે તમામ જે વાલીઓ હોય છે તે પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમની અંદર મૂકવાની ઈચ્છા ધરાવતા હોય છે? અનેક લોકો હોય તે પણ ગુજરાતી ભાષાથી જ આગળ આવ્યા હોય છે. અત્યારે શું આગળની પેઢી જે છે એ ઇંગ્લિશ મીડિયમમાં જવા માંગે છે, એનું કારણ છે બધી જગ્યા ડેવલપ થાય છે, ભણતરનું બી ડેવલપ થાય છે. તેમનું બાળક કયા મીડિયમમાં ભણી રહ્યું છે? તેમનું બાળક ગુજરાતી મીડિયમમાં છે કે અંગ્રેજીમાં? ઇંગ્લિશમાં વધારે ધ્યાન રાખવાનું વિચારે છે કે ગુજરાતી મીડિયમમાં કોઈ ભણાવતું નથી, એટલું કોઈ ખાસ અભ્યાસ નથી. ના અત્યારે શું આગળના જમાનો બી એવો છે ઇંગ્લિશ મીડિયમમાં જ. આપનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે કે ગુજરાતી મીડિયમ? ઇંગ્લિશ મીડિયમ. ઇંગ્લિશ મીડિયમમાં. એનસીઆરબીના જે વડા છે, એનસીઆરબી એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, તેમના તરફથી જે એક રિપોર્ટ બનાવવામાં આવ્યો છે તેની અંદર તેવું બહાર આવ્યું છે કે જે ઇંગ્લિશ મીડિયમની અંદર ભણતા જે બાળકો હોય છે તે માનસિક રીતે ઘણા ખરા તૂટી જતા હોય છે. કારણ કે હજી ગુજરાતની અંદર કે દેશની અંદર તમે વાત કરતા હશો, પરંતુ રાજ્યની વાત કરવામાં આવે, અમદાવાદ શહેરની વાત કરવામાં આવે, તો પોતાના પેરેન્ટ્સ પણ ભણેલા હોવા જોઈએ. માનસી, તમામ લોકો જે યંગ જનરેશનની જે વાત કરવામાં આવે છે ને જે એનસીઆરબીનો જે રિપોર્ટ આવ્યો છે તેની જો વાત કરવામાં આવે તો તમામ જગ્યા અંગ્રેજી મીડિયમમાં ભણતો હોય પરંતુ તેમના જ પિતા ગુજરાતી ભાષાને સ્પષ્ટ રીતે સમજી ન શકતા હોય, બોલી શકે છે કે અમારે તો આગળની પેઢીને મજબૂત કરવી છે. બંકિમભાઈ, આપે સાંભળ્યા એ વાલીને શું કહેવું છે, આપનું રિએક્શન? મેં તમને પહેલા જ વાત કરી એમ કે ભાઈ દેખા દેખી અને ગેલછા. કેટલીક વાત મારે ફરી એક વખત જીએસટીવીના માધ્યમ દ્વારા દર્શકોને કહેવી છે કે હવે નીટ જેવી પરીક્ષા અથવા તો કોલેજના તમામ પુસ્તકો ગુજરાતીમાં ઉપલબ્ધ છે. સરકારે પણ પ્રાદેશિક ભાષાઓને ઇમ્પોર્ટન્સ આપવા માટે કોર્ટની અંદર પણ જેને કહેવાય કે ગુજરાતના કાર્યવાહી ચાલે તે માટેના મુદ્દાની ચર્ચા એ હવે થાય છે. આવા સંજોગોની અંદર ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો જ જેને કહેવાય કે આગળ ચાલશે, અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો જ મારા બાળકનું ફ્યુચર બનશે, ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો જ મારો બાળક કંઈ એચિવ કરી શકશે,
આ મેન્ટાલિટી સમાજમાંથી દૂર કરવા જેવી છે, ડેફિનેટલી છે. અને સાથે સાથે જેને કહેવાય ગુજરાતી મીડિયમમાં બાળક મૂકો એટલે બાળક સફળ ન થાય, આ વાત તદ્દન ખોટી છે. આજે પણ બોર્ડના રિઝલ્ટ તમે જુઓ છો, સૌથી વધારે સફળતાનો આંક એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનો છે. એટલે ડેફિનેટલી હું અને મંગીમભાઈ આપ એ વાતને માનો છો કે આવી રીતે જે બાળકોને મૂકવામાં આવતા હોય છે અંગ્રેજી માધ્યમમાં, ભલે તેમના ઘરની અંદર ગુજરાતી બોલવામાં આવતું હોય, એ જે બાળકો હંમેશા સ્ટ્રેસમાં રહેતું હોય, કારણ કે ના તો એ સ્કૂલની અંદર અમુક વસ્તુને સમજી શકતું હોય છે, ના તો એ ઘરે આવીને પેરેન્ટ્સને વસ્તુ સમજાવી શકતું હોય છે, કારણ કે પેરેન્ટ્સ પાસે પણ એટલું પૂરતું અંગ્રેજીનું જ્ઞાન નથી, અને એટલા જ માટે એ સ્ટ્રેસમાંથી ઓલવેઝ સામનો કરતું હોય છે. ચોક્કસપણે બાળક સ્ટ્રેસ અનુભવે છે, અને એનું સિમ્પલ એક્ઝામ્પલ આપું, છેલ્લા એક વર્ષમાં કોટાની હાલત જોઈ લો સાહેબ, કોટાની હાલત જોઈ લો. બસ મારે આટલું કહેવું છે. સેકન્ડ વસ્તુ, જ્યારે નાનું બાળક હોય છે ને, નાનું બાળક, ત્યારે સાયકોલોજી અનુસાર બાળકને પ્રોત્સાહનની જરૂર હોય છે. જ્યારે બાળક એ ઇંગ્લિશમાં ઘરે એન્વાયરમેન્ટ ગુજરાતી છે, સ્કૂલની અંદર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે, બાળક વચ્ચે સેન્ડવિચ થાય છે, કોઈને કશું કહી નથી શકતો, તેવા સંજોગોની અંદર એના મગજ ઉપર જે સાયકોલોજી ઇફેક્ટ થાય છે એ બાળકના વિકાસને અટકાવે છે. એ બાળક અંતર્મુખી પ્રતિભાવાળું બની જાય છે, ઇનર પર્સનાલિટી બની જાય છે, કે હું ઘરે કહીશ તો ઘરે એમ કહેશે કે ભાઈ અમે આટલી ફી ભરીએ છીએ, તને આટલું નથી આવડતું. સ્કૂલની અંદર 45 નો ક્લાસ હોય છે, એ ક્લાસની અંદર આપણે પ્રશ્ન નથી પૂછી શકતા. એટલે જે બાળક ખીલવું જોઈએ, શિક્ષણ એટલે શું, બાળકની પ્રતિભાઓને બહાર લાવવું, બાળક ખીલવું જોઈએ. એ ખીલવાની વૃત્તિ જે છે એ ચોક્કસપણે અટકી જાય છે, અને જેના લીધે બાળક સ્ટ્રેસ અનુભવે છે. ઠીક છે, બિલકુલ આપે જે વાતનો ઉલ્લેખ કર્યો તે ખરેખર સાચી છે કે એ સ્ટ્રેસ જે બાળક અનુભવતું હોય છે ને, તેના કારણે તેના માતા પિતા સામે પણ એ વાત નથી મૂકી શકતું, અને માટે જ ગુજરાતી ભાષામાં ભણેલો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની કે બાળક કે જે રીતે સફળ રીતે બધું જ સારી રીતે કરી શકતું હોય છે, કારણ કે તે પોતાની મૂંઝવણો, પોતાના પ્રશ્નો જે પોતાના ઘરે જઈને સહજ રીતે કહી શકતું હોય છે, તે જ પોતાની ભાષાની અંદર તે અન્યને પણ તે વાત જણાવી શકતું હોય છે, તે જ ભાષાની અંદર તે શિક્ષકને પણ સમજાવી શકતું હોય છે. આ જ અંગે વિરેન્દ્ર જોડાયેલ. વિરેન્દ્ર, માતૃભાષા કે પછી અંગ્રેજી માધ્યમ, શું કહેવું છે વાલી? બિલકુલથી સિદ્ધિત તેમની સાથે માનસી વાત કરી છું. વાલી આપની સાથે જોડાયા છે. આપનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં કે ગુજરાતી માધ્યમમાં? મારું બાળક સિનિયર કેજીમાં ગુજરાતી મીડિયમમાં ભણે છે, અને અત્યારે સિનિયર કેજીમાં છે. શા માટે તમે તમારા બાળકને ગુજરાતી મીડિયમમાં ભણાવો છો? અત્યારની જે યંગ જનરેશન છે તે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવતી હોય છે, તમે શા માટે ગુજરાતી માધ્યમમાં ભણાવો છો? વેલ, મારું તો માનવું છે કે આપણા ઘરમાં જે રીતનું વાતાવરણ હોવું જોઈએ, બાળક પણ એ જ વાતાવરણમાં સેટ થતું હોય છે, પણ જો એને ઓપોઝિટ વાતાવરણ જો સ્કૂલમાં જ મળશે તો એ શું એને હેન્ડલ કરવું છે, શું એને બોલવું છે, શું કરવું છે એને ખબર જ નહીં પડે કે આપણે ઘરમાં ગુજરાતી વાતાવરણમાં રહીએ છીએ, પણ સ્કૂલમાં જો ઇંગ્લિશ વાતાવરણમાં રહેશે તો એ પોતાની જાતને અભ્યાસમાં પણ આગળ વધારી નહીં શકે કે ઘરમાં કોની જોડે કેવી રીતે બોલવું છે, શું કરવું છે એને કંઈ ખબર જ નહીં પડે કે મારું વાતાવરણમાં હું કયા વાતાવરણમાં રહું છું. તો બેટર એ છે કે આપણા બાળકને આપણે જો ગુજરાતી વાતાવરણમાં આપણે રહેતા હોય, એ ગુજરાતી આપણો આડોશી પાડોશી ગુજરાતી વાતાવરણમાં રહેતા હોય, આપણે પોતે રહેતા હોઈએ તો બાળકને પણ એ જ રીતે રાખવું પડે, ને આપણી માતૃભાષા પણ ગુજરાતી છે તો એ પ્રમાણે આપણે તો રહેવું પડે. જો તમે હિન્દીમાં વધારે તમે એને આ પ્રોત્સાહિત કરતા હો, તમારું વાતાવરણ એ પ્રમાણે રહેતું હોય, ફોરેન કલ્ચરનું રહેતું હોય, તો પછી તમે એડજસ્ટ છે કે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકો છો, અને બાળક પણ એ રીતનું તમારું એડજસ્ટ થઈ શકે છે. પણ મારું બાળક એવી રીતે એડજસ્ટ થઈ શકતું નહોતું, તો નર્સરીમાં મેં જ્યારે એને ઇંગ્લિશ મીડિયમમાં લીધું તો મને ખબર પડી ગઈ કે હું ગુજરાતી મીડિયમમાં રહેવાવાળી છું, મારું બેબી ઇંગ્લિશ મીડિયમમાં ભણશે તો એ એડજસ્ટ કરી ગઈ શકશે નહીં. પછી મેં એને જુનિયર સિનિયરમાં ગુજરાતીમાં ટ્રાન્સફર કરી દીધું, અને અત્યારે અર્થમાં ગુજરાતી મીડિયમમાં ત્યારે એને સારું એવું પરફોર્મન્સ બી છે, એને ગુજરાતીમાં કંઈ બોલતા પણ નહોતું આવડતું, કક્કો ના આવડે પછી શું કરવાનું, એને ગુજરાતી બોલતા જ ના આવડતું હોય તો અત્યારે એને ગુજરાતીમાં કક્કો સારો એવો આવડે, બારાક્ષરી સારી આવડે છે, પછી એક થી પાંચ. અને વિરેન્દ્ર, આવી જ રીતે બધા જ વાલીઓ આ વસ્તુને સમજતા થાય, બાળકોને સમજતા થાય, તો પછી આ જે બાળકો સ્ટ્રેસમાં રહે છે તે પણ દૂર થઈ જાય. બંકિમભાઈ અને વિરેન્દ્ર આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર.
તો ખરેખર તો ભાષા એ નોલેજ મેળવવા માટેનું માધ્યમ છે. ભાષા એ પોતે નોલેજ એટલે કે જ્ઞાન નથી. તમે જ્ઞાનને કોઈ પણ ભાષામાં મેળવી શકો છો. બાકી અંગ્રેજી તો અમેરિકામાં ખેડૂત પણ બોલી શકે છે. ભારત સિવાય બીજા બધા દેશમાં શિક્ષણ માતૃભાષામાં અપાય છે. ઇઝરાયલમાં હિબ્રુ ભાષા ચાલે, ત્યાં કોઈ અંગ્રેજી નથી બોલતું. જાપાન જોઈ લો, ચાઇના જોઈ લો, બધે જ પોતાની ભાષામાં જ શિક્ષણ અપાય છે. એટલે માતૃભાષા એ બારણું છે અને બીજી ભાષા એ બારી છે. બારીથી તમે બહારનું જોઈ શકશો, પણ આવન જાવન માત્ર બારણા થકી જ કરી શકશો. વિશેષમાં અલબસ આટલું જ. નમસ્કાર.